વેલકમ બેક. જુનાગઢના સમાચાર હતો. નાની ધારી પાસેની પ્રાથમિક શાળામાં પેમેન્ટ ચૂકવાઈ ગયું છે, તેમ છતાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે શિક્ષકો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાની ધારી પ્રાથમિક શાળામાં બાથરૂમ તેમજ વોશરૂમમાં સ્ટોપર બંધ થતી નથી. રૂમ બનાવવામાં આવ્યા છે, તેમાં રૂમની બારીઓમાં હજુ સુધી આંકડીઓ લગાવવામાં આવી નથી, જેના કારણે બારીઓ દિવાલ સાથે જોર જોરથી અથડાય છે. હજુ સુધી નવા બિલ્ડિંગમાં પ્લમ્બિંગનું કામ પણ અધૂરું છે. નવું બિલ્ડિંગ ને નવું રસોડું 2-3 મહિના પહેલા બનેલું છે, એમાં ટૂંક સમયમાં અત્યારે સ્લેબમાંથી ગાબડા પડવા મળ્યા છે. જે દિવાલો છે, દિવાલોમાં તિરાડો પડી રહી છે. એ આશારીએ મને જાણ કરી એટલે મેં નિશાળે જઈ સ્થળ ઉપર તપાસ કરી. તપાસ કરતાં કામમાં ભ્રષ્ટાચાર લાગ્યો મને, એટલે મેં જે અધિકારીઓ હોય એમની લેખિતમાં રજીસ્ટર રેડી કરીને જાણ કરેલી છે. જે અંદરની સ્ટોપર કે બહારની સ્ટોપર છે એ દેવાતી નથી. આ ઉપરાંત જે બારીઓ છે રૂમની અંદર, એ બારીઓ અને ઉપરના જે વેન્ટિલેશન છે એના માટેની જે પવન આંકડી છે, પવન આંકડીઓ પણ નાખવામાં આવી નથી. અને પ્લમ્બિંગ કામ છે એમાં આગળના ભાગે પાણી લીકેજ થાય છે, અને એ લીકેજ પાણીને મરામત કરવા માટે એમનો કારીગર આવેલો અને બાથરૂમમાંથી 2-3 ટાઇલ્સ તોડી અને હાલમાં પણ એ ટાઇલ્સો લગાડવામાં આવેલ નથી, અને પાણી જે ટપકે છે એ એમનું ટપકે જ છે ત્યારે. શાળાના બોરમાં નવી પાણીની મોટરની જગ્યાએ જૂની મોટર નાખી દીધી છે, તેના કારણે મોટર બંધ પડી જતા છતે પાણીએ બાળકો પીવાના પાણીથી વંચિત રહે છે. 2 માસ પહેલા જ બનાવવામાં આવેલા મધ્યાહન ભોજન રૂમની દિવાલોમાં તિરાડો પડવા લાગી છે, તેમજ સ્લેબમાંથી ગાબડા પડવા લાગ્યા છે. ગાબડાને લીધે જીવનું જોખમ સર્જાયું છે. હું રસોઈ ઘરમાં રસોઈ બનાવું છું અને રસોઈ બનાવતા ઉપરથી ગાબડું પડ્યું. કેટલા દિવસ પહેલા અહીંયા બની? 10 દિવસ પહેલા ગાબડું પડ્યું રસોઈ બનાવતી હતી બાળકો માટે. તમે આ અંગે કોઈને જાણ કરી છે? અમે પ્રિન્સિપાલને જાણ કરી છે. અમારે વોશરૂમ જવું હોય ત્યારે મારે અને મારા ક્લાસમેટને બંનેને સાથે જવું પડે છે, કેમ કે અંદરથી સ્ટોપર દેવાય તેમ નથી. શાળામાં ભ્રષ્ટાચાર અંગે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ પણ કરવામાં આવી છે. તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષાત્મક પગલા લેવાની ખાતરી આપી છે. માંથી આ મધ્યાહન ભોજન રસોડામાંથી જે સ્લેબમાંથી ગાબડું પડેલું છે એવું ગઈકાલે આચાર્ય દ્વારા ટેલિફોનિક જાણ કરેલી છે, બરાબર. અને આ અંગે રૂબરૂ તપાસ કરી અને વડી કચેરીને જાણ કરી અને જે જવાબદાર હશે તેની સામે શિક્ષાત્મક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તાલુકા શિક્ષણ અધિકારીની ખાતરી બાદ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાશે કે નહીં તે જોવાનું રહેશે. હરેન્દ્ર સિંઘ, મંતવ્ય ન્યૂઝ, ખાંભા.